મારે તમને જે ચર્ચા કરવાની છે શ્રીમદ ભાગવત સાથે એનો સીધો સંબંધ છે. દશરથ છે એ ત્રણ વાર પરણ્યા, ત્રણ વાર પરણ્યા એટલે ધર્મ છોડ્યો એમ ના થયું, અધર્મ થયા એ અધર્મ થયો એવું ના થયું. પણ રામ એક જ વાર પરણ્યા, બીજી વાર પરણવાની શક્યતા ઉભી થવા છતાં પણ બીજી વાર પરણવાનું નામ ના લીધું એટલે એ આદર્શ છે. તે પણ ધર્મ છે પણ આદર્શ નથી. અહીંયા ધર્મ છે સાથે સાથે મૂલ્ય છે અને સાથે સાથે આદર્શ પણ છે. કોનું મૂલ્ય છે? પત્નીનું મૂલ્ય છે. પત્ની એટલે જોડા નહીં, જુત્તી નહીં, ત્રણ પૈસાની ચંપલ નહીં કે પહેરી ત્યાં સુધી પહેરી અને નહીં તો કાઢીને ફેંકી દીધી, ચાલ બીજી ખરીદી લીધી, વળી પાછી પહેરી ત્યાં સુધી પહેરી અને એને ઉતારીને ફેંકી દીધી, એવું નહીં. એ મૂલ્ય ના કહેવાય, એ ધર્મ છે. એ કહે છે પત્નીનું પણ એક મૂલ્ય છે અને એ મૂલ્ય કેટલું છે? જેટલું મારા અડધા શરીરનું મૂલ્ય છે એટલું. જયારે હું એનું મૂલ્ય ઓછું કરું છું ત્યારે હું મારા શરીરનું જ મૂલ્ય ઓછું કરું છું. મારો જમણો હાથ, મારું જમણું અંગ ખૂબ હૃષ્ટપુષ્ટ હોય, ખૂબ સુંદર હોય, ખૂબ શણગારેલું હોય, પણ ડાબું અંગ સુકાઈ ગયેલું હોય, એને મેં ચીસણા પહેરાવ્યા હોય અને પછી હું નીકળું બહાર બજારમાં તો હું જમણા અંગથી કદાચ સારો દેખાઉં, પણ ડાબું અંગ છે એ મને ભૂંડો બતાવે અને ભૂંડો બતાવે એટલે અંતે તો મારું સંયુક્ત એક રૂપ થયું અને સંયુક્ત રૂપમાં હું ભૂંડો જ દેખાતો હોઉં. એટલે પતિ અને પત્ની આ બંનેનું એક સંયુક્ત રૂપ થયું અને સંયુક્ત રૂપમાં પતિનું જેટલું મૂલ્ય છે પત્નીનું પણ એટલું જ મૂલ્ય છે. અને એટલા મૂલ્યને પતિ સાચવે તો સચવાય. પતિ જો ઘરની સ્ત્રીને ઠોકર મારે, પતિ જો એના મૂલ્યને ધોવાણ કરી નાખે, પતિ જો એના એને દમડીની બનાવી દે તો પછી એ દમડીની થઈ અને પતિને દમડીનો બનાવી દે છે. એ લાખની થશે તો પતિ લાખનો થશે, કરોડનો થશે, પણ એ જો દમડીની થઈ તો પેલો પતિ પણ દમડીનો થઈ જશે. એટલે રામે પત્નીના મૂલ્યની પ્રસ્થાપના કરી. કદાચ સંતાન ન થાય, કદાચ કંઈક કારણ આવી જાય, રોગ આવી જાય, કંઈ ક્લેશ આવી જાય, એથી કંઈ ઝટ જઈને બદલી નાખવા જેવી વસ્તુ નથી. કદાચ કોઈ અપહરણ કરી જાય, એની શોધ કરવી પડે, કદાચ એ ન મળે તો પણ એ બીજાને જલ્દી બેસાડી દેવા જેવી એ જગ્યા નથી કે ચાલો આ ગઈ એટલે આપણે બીજાને બેસાડી દઈએ. અને મૂલ્યની કસોટી, આદર્શની કસોટી તો કપરી કસોટી હોય છે. એની કપરામાં કપરી કસોટી જયારે ત્યાગનો પ્રસંગ આવ્યો ત્યારે ત્યાગ કરવો પડ્યો. ત્યાગ કરવો પડ્યો વ્યક્તિગત કારણોથી નહીં, પ્રજાથી કારણોથી કરવો પડ્યો. પ્રજાના મૂલ્યોને બચાવવા માટે કરવો પડ્યો. વ્યક્તિના મૂલ્યોનું ધોવણ કરીને પણ પ્રજાના મૂલ્યોનું રક્ષણ કરવા માટે ત્યાગ કરવો પડ્યો. પણ ત્યારે લોકોએ સલાહ આપી, હવે તો બીજી વાર પરણી લો, હવે તો સીતાજી કદી આવવાના જ નથી, એ તો કાયમ માટે ન ગયા, તો હવે આ હજુ તો તમારી ઉંમર જ ક્યાં થઈ છે, હજુ તો તમે તો કાચા કુંવારા છો, હજુ ક્યાં વીતી ગયું છે. આવા સલાહ આપનારા ઘણા આવે, ઘણા આવે, જેની પાસે પૈસો હોય, જેની પાસે સત્તા હોય, જેની પાસે બળ હોય, શક્તિ હોય, એને એની ગમતી વાતો અને ગમતી વાતો કરીને એને પસારનારા ચારેય તરફ ઉભરાતા હોય છે. અને એવા માણસો જો ગમતા થઈ જાય તો એવો માણસ ઊંચે ચડીને પણ નીચે પકડાય. પણ જે કડવી સાચી પણ હિતકારી વાત કહેનારો હોય અને એવી વાતને જો કોઈ સાંભળે તો એનું કલ્યાણ. રામે કહ્યું બીજી બધી વાત કરજો પણ બીજી વાર પરણવાની વાત ન કરજો. રામનું એક વચન, એક બાણ અને એક પત્ની, આ આદર્શ જેને બે પત્નીઓ કરી, જેને ત્રણ પત્નીઓ કરી, એ કંઈ ધર્મ ભ્રષ્ટ થયા એવું આપણે નથી કહેતા, પણ ઓછામાં ઓછું એમણે આદર્શની સ્થાપના ન કરી એટલું તો આપણે કહી શકતા હોઈએ છીએ. એટલે આ ત્રણ વસ્તુઓ યાદ રાખજો, જેમાંથી ધર્મ નીકળે, જેમાંથી જીવનનો સાચા મૂલ્યો નીકળે અને જેમાંથી જીવનનો ઊંચો આદર્શ નીકળે, એનું નામ ધર્મ ગ્રંથ કહેવાય, એનું નામ ધર્મ કથા કહેવાય, એનું નામ પ્રવચન કહેવાય. આ ત્રણમાં ધોવાણ થઈ જતા હોય, ધર્મની જગ્યાએ અધર્મ આવતો હોય, મૂલ્યોની જગ્યાએ અવમૂલ્યન થતું હોય, એવું શીખવાડતા હોય ઘણી ઘણી જગ્યાએ, એ પ્રકારનું શીખવાડતા હોય કે આ બધા જેટલા બંધનો છે, જેટલા નિયમો છે, જેટલી નીતિઓ છે, બધું છોડી નાખો, આ બધા ખોટા બંધનો છે, મુક્ત થઈ જાઓ, મુક્ત થઈ જાઓ. હું એકવાર ઉત્તર ગુજરાતથી આવ્યો, ઉત્તર ગુજરાતમાં મારા એક ઓળખીતા સંત ગુજરી ગયેલા,
અને એમની વરસી હતી અને વરસીના નિમિત્તે ગયેલો. અભણ સમ, બિલકુલ અભણ, મારા આશ્રમોમાં એમનો જ ફોટો રાખેલો હતો. અને રબારીનું શરીર પાસે, કોઈ બ્રાહ્મણનું શરીર નહીં, રબારીનું શરીર, બિલકુલ અભણ, પણ નિષ્ઠા એટલે ગજબની નિષ્ઠા. મારે ત્યાં આવે રાતના 12 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી એ બેઠા અને હું બેઠા બેઠા ચર્ચા કરવી. હું એમના મોઢા સામે જોડાજ કરું અને અભણ માણસના મોઢામાંથી જે સરસ્વતી નીકળે, જે રહસ્ય નીકળે, જે આમ ટકોરાબદ્ધ વાણી નીકળે, હું આશ્ચર્યચકિત થઈ ગયો કે આ માણસ સાચીમાં ગણવા નથી ગયો. આ માણસે કોઈ ગીતા કે ભાગવત વાંચ્યા નથી, છતાં આ નાભીમાંથી, આટલી ઉદાહરણમાંથી જે પરાવાણી પ્રગટે થઈ, ક્યાંથી પ્રગટે? ખરેખર અદભુત વાણી, દિવ્ય વાણી, એટલો જ સાચો, એટલો જ નિર્ભય, કોઈની પરવા નહીં, કશી જ નહીં, એવા મસ્ત. અને એમના પ્રસંગે જવાનું થયું. મેં કહ્યું જરૂર આવીશ. મસ્તી ભાવથી ગયો. 2-3 પ્રવચનો થયા, ઘણા ભક્તો આવેલા, બધા સારા સારા ઓફિસરો, સારા સારા શેઠિયાઓ બધા આવેલા. પછી કેટલાક લોકોએ પ્રવચનો સાંભળેલા અને કે બાપજી અમે તો બહુ પ્રભાવિત થયા. મેં કહ્યું હું તો તમારા ગુરુથી પ્રભાવિત થયેલો છું અને મારા કરતા તો સાવ એ અભણ હતા, પણ છતાં એમનાથી હું પ્રભાવિત થયેલો છું. પછી ચાઠા ભરવાનું થયું, મારી પાસે કોઈ વાહન નહીં. એટલે એક ભાઈએ પૂછ્યું બાપજી પાઠા કેવી રીતે જઈશું? મેં તો હરી ઈચ્છા, અમે તો ભગવાનના ભરોસે ચાલીએ છીએ, આગળ આગળ ભગવાન, પાછળ પાછળ નહીં. મારી ગાડીમાં આવ્યું, અમારી ગાડી છે ને, અમે છે વડોદરા જવાના છીએ. મેં તો આ ભગવાન જ આવ્યો ને, બીજું ભરી છું, આનું નામ ભગવાન નહીં કરશું. હજુ ભલે ત્યારે તમારી ગાડીમાં, ત્યારે ગાંધીનગરથી બધા પેલા મોટા મોટા સચિવાલયના ઓફિસરો આવેલા, એ કહે છે ના મહારાજ, અમારી ગાડીમાં આવજો, અમારી ગાડીમાં તમને લઈ જશે. જો તમારી ગાડીમાં, અમારે તો બધું વર્ક જ છે ને, અમારે આમાં બેસો કે આમાં બેસો, અમારે કશો ભેદ નથી. પણ પેલા છોકરાઓ કહે છે બાપજી જો એમની ગાડીમાં બેસશો તો ગાંધીનગર ઉતારી દેશે, પછી દંતાલી નહીં પહોંચાડે તમને. તો આ વાત તો સાચી છે, કીધું તમારી વાત તો સાચી. અને બંનેના વચ્ચે રક્ષક છે, ખૂબ ખેંચન ખેંચશે, ખૂબ ખેંચન છે. એટલે નક્કી એવું થયું કે ગાંધીનગર સુધી પેલાની ગાડીમાં બેસું અને પછી અમની ગાડીમાં બેસું. તો આ બરાબર છે. પણ આ ગાડીવાળા જે વડોદરા વાળા હતા ને, બધા જુવાન છોકરાઓ, 20-25 વર્ષની આસપાસના, 5 જણ 5-5, 2 છોકરીઓ અને 3 છોકરા, 5-5. એટલે પેલો છોકરો કહે છે કે જો ગાંધીનગર સુધી તમે લઈ લો પછી હું બેસાડું તો ખરો, પણ મારી ગાડીની સાથે તમારી ગાડી ચાલવી હતી. હા ચાલશે. જો હું 120 થી નીચે ગાડી ચલાવતો નથી, એમ મારી ગાડીનો કાંટો હંમેશા 120 ઉપર રહે છે. એટલે પેલા ડોહા કહે છે મારી ગાડીનો કાંટો 45 ઉપર કદી જતો જ નથી, એમ તો પછી તમે જાણો. પછી છોકરાઓ બધા જ બેસવાનું છે, ચાલો બધું બરાબર બેસ. કઈ સત્સંગ છે? લોકો એમ કહે છે જુવાનિયાઓ બગડી ગયા છે. સતી વાત, હું એ માણસને માનવા તૈયાર નથી. મને તો એક નહીં, અનેક વાર અનુભવ થયો, અનેક વાર અનુભવ થયો છે. જુવાનિયાઓ નથી બગડ્યા, એમને ખોરાક જોઈએ છે, એમની જિજ્ઞાસા છે. તમે એમને છોતરણ આપો, તમે એને ગમે તે આપીને તો ખાઓ ખાઓ ખાઓ, એ ખોટી વાત. ખૂબ સત્સંગ કરે, ખૂબ સત્સંગ કરે. મને કે આ પૂછવા માટે તો બધાને સાથે બેસાડ્યા છે. અમદાવાદ ક્યાં નીકળી ગયું ખબર ના પડી. આ ખેડાવાળો હાઈવે આવ્યો અને જે ડ્રાઇવિંગ કરતો, અને 5-5 પાછા વાણિયા, 5-5, 2 છોકરીઓ 3 છોકરા, 5-5 વાણિયા, વૈષ્ણવ વાણિયા. મને કે પેલો જે ડ્રાઇવિંગ કરી રહ્યો છે છોકરો, એ મને કે બાપજી અત્યારે તો સારામાં સારો અને સરળમાં સરળ જો કોઈ ધર્મ હોય તો રજનીશજીનો ધર્મ છે. વાહ ભાઈ, મને તો એટલી બધી ખબર નહીં, પણ સૌ કહેતો હોય તો કદાચ હશે. પણ એની 1-2 વાનગીઓ આપજો, મને 1-2 નમૂના આપતો મને ખબર પડે. કે નમૂનો, પહેલો નમૂનો આટલો જ છે, કોઈ જાતનો કંટ્રોલ ના કરો, કોઈ જાતના બંધનમાં ના રહો, મુક્ત થઈ જાઓ, મુક્ત થઈ જાઓ, સુખી થશો. જેટલા બંધન કરશો એટલા વધારે દુઃખી થશો. સ્પ્રિંગને દબાવશો એટલી વધારે જોર કરશે, અને પછી જ્યારે છૂટશે ત્યારે એકદમ જોરની માફક છૂટશે. માટે ફ્રી થઈ જાઓ, મુક્ત થઈ જાઓ. મેં તું ઉભા રે ભાઈ, આ વાનગીની ચકાસણી કરવા દે, ચકાસણી કરવા દે. તું આ મોટર ચલાવે છે તે ફ્રી થઈને ચલાવે છે કે બંધનમાં રહીને ચલાવે છે?
બ્રેથ ઉપર પગ રાખે છે, સ્ટેરિંગ ઉપર બરાબર હાથ રાખે છે, દાદા હાથે ચલાવે છે, એના એના બધા જે મીટર બતાવેલા છે ગરમી સરદી બધું એ બધું જોઈને ચલાવે છે, એકદમ ફ્રીલી ચલાવે છે. એના મોટરમાં તો ધ્યાન રાખવું જ પડે ને, મોટરમાં તો ધ્યાન રાખવું જ પડે ને. જેમ જેમ મોટરની સ્પીડ વધે છે એમ એમ એનો કંટ્રોલ વધારે સજ્જડ થાય છે. સાયકલની બ્રેક મોટરમાં ના ચાલે, મોટરની બ્રેક છે એ ખટારામાં ના ચાલે, અને ખટારાની બ્રેક છે એ પેલી ટ્રેનમાં ના ચાલે, અને ટ્રેનની બ્રેક છે એ વાયુયાનમાં ના ચાલે. જેમ જેમ એની સ્પીડ વધે છે એમ એમ એનો કંટ્રોલ વધારે મજબૂત થાય છે. તું મને એક જગ્યા એવી બતાવ જે વગર કંટ્રોલ ચાલતી હોય, ફેક્ટરી બતાવો, અરે તારું શરીર બતાવો. પરમેશ્વરે તો એટલો મોટો કંટ્રોલ મૂકેલો છે, હાર્ટથી માંડીને કિડનીથી લઈને તારા નાનામાં નાના પાર્ટ ઉપર એટલો બધો કંટ્રોલ મૂકેલો છે. આ આંખ છે ને, એ આંખની જો તને વાત કરું, ચાલ એક અડધી મિનિટ માત્ર 30 સેકન્ડ એને ઉગાડી રાખીને બતાવી, 30 સેકન્ડ સુધી ઉગાડી રાખીને બતા, એ નીચે પડે છે જ નથી પડતી. એ કુદરતની વ્યવસ્થા છે, એ કુદરતનો કંટ્રોલ છે. પ્રત્યેક વાર ચોટથી નીચું પડે, એક થોડું પાણી જ્યાં વાલ મૂકેલો છે એમાંથી નીકળે, આંખ ધોવાઈ જાય. જેમ પેલો લેન્સ ચોખ્ખો થઈ જાય કેમેરાનો, જેમ આ ટેપ રેકોર્ડરનું હોલ ચોખ્ખું થઈ જાય, એવી રીતે આંખ ફરી ચોખ્ખી થઈ જાય અને ફરી બરાબર દેખાય. એટલે તો ઘણી વાર લોકો જોબ કરતા હોય છે તો આ પુરુષો કરતા બહેનોને વધારે દેખાતું હોય, પુરુષોને જે દેખાય એના કરતા બહેનોને વધારે દેખાતું હોય છે. તેમ એમ તો કે રોઈ રોઈને લેન્સ ચોખ્ખા રાખતા હોય છે એટલા માટે એ એમની આંખનો આંસુ વધારે આવો કરે ને, એટલે એમના લેન્સ એકદમ ચોખ્ખા થયેલા હોય એટલે એમને વધારે દેખાતું હોય છે. દુર્ભાગ્યની વાત કે નજીકનું નથી દેખાતું હતું, દૂરનું વધારે દેખાતું હોય છે. એક દોશી આવ્યો મારે ત્યાં, 80 વર્ષના દોશી, અને પછી મને કહે આ કાનમાં લાલભાઈ મૂકી છે, લાલભાઈ એટલે દેવતા, એટલે સંભળાતું નથી. મહારાજ એમ કે જયારે હું સાંભળતી હતી ને ત્યારે તો 12 ગૌની વાત લાવતી હતી, એમ કે 12 ગૌની વાત લાવતી હતી. એમ તો હવે કેટલા ગૌની વાત લાવે છે હવે નથી ખબર પડતી. આ પગમાં બધું લાંબડી રીતે બધું બોલ્યા કરે, હું તો કઈ ઘર છે કે એમ ફેંકતી હતી. મેં તો હવે તો એ વાહ હવે એનાતું જ નથી. એટલે પેલા છોકરો મને કહે છે, મને કે મહારાજ તો મેં એને કહ્યું કે તું મને એક ચીજ બતાવ, તારી દુકાન, તારી ફેક્ટરી, અહીંનું એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, કોઈ એવી જગ્યા છે જ્યાં કંટ્રોલ વિના ફ્રી બધું ચાલતું હોય? આ ચંદ્ર, સૂર્ય, વરસાદ, વાદળ, સમુદ્ર, નદીઓ, નદીઓ પર બાંધેલા બાંધો, એમાંથી એક જગ્યા એવી બતાવ કે અહીંયા કોઈ પ્રકારનો કંટ્રોલ નથી અને બધું ફ્રીલી ચાલ્યા કરે છે. કુદરત સ્વયંમાં એક બહુ મોટો કંટ્રોલ છે. અનુભવ કરવો હોય તો કરજો, જરાક ખોટું થશો એટલે ઉલટી કરાવી દેશે. પ્રકૃતિ અંદર બાળ ગયો હશે, કંઈક એવું ગયું હશે તો ટકવા નહીં દેવું, ઉછાળા મારશે, કારણ કે એનો કંટ્રોલ છે. કંટ્રોલ વિના કંઈ ચાલતું નથી હોતું. એટલે તું જો એવી અને એવી ઈચ્છા રાખતો હોય તો ભલો થઈ તારી ગાડી ઉભી રાખજે, હું જરા ઉતરી જઉં અને સ્ટેરિંગને છોડી દઉં, બ્રેકને છોડી દઉં અને ફ્રીલી મોટર ચલાવ તો મને ઉતરી જવા દેજે, તું તારે એટલો ચલાવજે. બાપજી વાત તો બહુ સરસ છે, તમે કજું ઉભા રહે, હજુ મારે અડધી જ વાત રહી. જે તમે એમ કહે છે કે ફ્રી થઈ જાઓ, મુક્ત થઈ જાઓ, તું એના આશ્રમમાં જઈને જો, ત્યાં ફ્રીલી છે, બધું કંટ્રોલ વાળું છે. ત્યાં પેસવાનો પાસ લેવો પડે છે, ઝડપી બરાબર પૂરેપૂરી ઝડપી લેવાય છે, નિશ્ચિત રીતે બધું થાય છે. અને નિશ્ચય તો એટલા રાષ્ટ્રપતિ ભવનમાં જવા માટેના જેટલા કાયદા નથી એટલા કાયદા ત્યાં કરવામાં આવેલા છે. કોઈને ત્યાં ગયા પછી ઈચ્છા થાય એટલે હવે ના મોટર બહુ ફાઇન પડી છે, હેડો લઈને હેડતા થઈએ તો લઈને હેડતા થવા દે ખરા કોઈ ના દાદી, બિલકુલ સાચી વાત છે. ત્યારે મેં કહ્યું હવે તું આગળ બીજી વાનગી પીરસ. મને કે કામની દુઃખ પકડી, મને વાણી દયા માણસને સમજાવવામાં બહુ માથાકૂટ ના કરવી પડે, મૂર્ખાને સમજાવવામાં જ માથાકૂટ બહુ કરવી પડે. એને તરત જ કાનની દુઃખ પકડી, બાપજી બસ એક જ વાનગીમાં બધું સમજી ગયો, હવે એમ કે બધું ઘણું આવી ગયું. હવે નથી કોઈ દિવસ એમ ના કહેતો કે ફ્રી થઈ જવું એનું નામ ધર્મ છે. અરે ફ્રી થઈ જવાથી તો માણસનો વિનાશ થતો હોય છે, માણસ મરી જતો હોય છે. એ પરમેશ્વર સ્વયં કોઈને કોઈ નિયમમાં છે અને નિયમમાં છે એટલે નિયમનું પાલન કરાવતો હોય છે. એટલે આ ત્રણ વસ્તુઓને યાદ રાખજો. ધર્મ વ્યવસ્થા કરે છે,
મૂલ્યો છે એ માણસને ગૌરવપૂર્વકનું જીવન જીવવાનું શીખવાડે છે. જયારે આદર્શ છે એ હજારોને પ્રેરણા આપતા, હજારો હજારો માણસોને પ્રેરણા આપતા, એ ઉચ્ચ દિવાદાડી સરખું જીવન જીવવાનું જીવવાનું એને શીખવાડતું હોય છે. એટલે ધર્મથી આદર્શ ઘણો ઊંચો છે. રાણે કહ્યું, હું આખી જિંદગી વિધુર રહીશ, વિધવાપણું પાર પાડવું, વિધુરપણું પાર પાડવું, અને એ પણ નાની ઉંમરે થયું હોય એ પાર પાડવું, એ કોઈ રમત વાત છે? જેને સંસાર જોયો નથી એવા માણસ જિંદગીભર બ્રહ્મચર્યનું પાલન કરે એ તો સરળ વાત થઈ પડે, પણ જેને સંસાર જોયો, જેને સંસારમાં ડૂબ્યો છે, જેને સંસારના અસંખ્ય અનુભવો છે, એને ઈચ્છા એને પણ એક કુદરતના ઝપાટાએ એક જુદા જ પ્રકારનું જીવન જીવવાનું થઈને આવીને ઉભું રહે, એ જીવનને વર્ષો સુધી ખેંચી રાખવું એ કોઈ રમત વાત છે? એને કોઈ સામાન્ય વાત ન કરતા અમેરિકામાં એ વાત ખતમ થઈ ગઈ. આપણા ત્યાં આજે પણ એ વાત છે, જોકે આગળ હવે એ રહી શકવાની નથી. એને કોઈ જબરદસ્તી થોપવાનો પ્રયત્ન ન કરશો, પણ આ દેશમાં એવી સ્ત્રીઓ હતી ને આજે પણ છે કે 10 વર્ષની ઉંમરે વિધવા થઈ હોય, 10 વર્ષની ઉંમર એના પતિને એને જોવા ના હોય, આજે 80 વર્ષની ઉંમર સુધી એને જીવન ખેંચ્યું હોય, પણ કોઈ આંગળી ઉપાડીને એને કોઈ કહી ન શકે કે આ ડોસી આવી છે, એવું આંગળી ઉપાડીને એની કોઈ વાત ન કરી શકે, એ કોઈ વાત ન કરી શકે. કારણ કે દીવાદાંડીઓથી ભરેલો આ દેશ, એકથી એક દીવાદાંડીઓ સામે જોઈને એ ચાલી અને એટલે એને 80 વર્ષ ખેંચી કાઢ્યા. એ દીવાદાંડીઓ, આદર્શની દીવાદાંડીઓ જયારે પડી જાય ત્યારે સામાન્ય માણસો પછી આદર્શનું જીવન નથી જીવી શકતા હતા. પોર્ટલેન્ડ છે અમેરિકામાં, ત્યાં હું રહું, એક મોટી હોટેલ એનો માલિક, એને મને વાત કરી. મારે ત્યાં એક 75-77 વર્ષમાં એક દોશી છે, હોટેલના એક રૂમમાં રહે છે, દોશી છે. દોશીમાં ઘણી વાર નવરી પડે તો વાતોડી છે, વાતો આવે છે. પછી મને વાત કરવા લાગી, વાતે વાતે મને કે મારી દીકરીનો કાગળ આવ્યો છે અને મારી દીકરીએ મને મારા માટે ભલામણ કરી છે કે હું જ્યાં રહું છું એની સામે જ એક દોશી મરી ગઈ છે, અને દોશી મરી ગઈ છે એટલે દોષો વિધુર થયો છે, 82 વર્ષનો છે, અને એની માતાજીને એને લખ્યું છે મિલકત સારી છે, ઘર છે, બેંક બેલેન્સ છે, તમારે જો ગોઠવાની ઈચ્છા હોય તો હું વ્યવસ્થા કરી શકું. આ દોશી પેલાને વાત કરે છે. મેં કહ્યું શું વાત, આપણે પણ દોશી દીકરીનું ગોઠવે છે, ત્યાં દીકરી દોશીનું ગોઠવે છે, અને દોશી પાછું હોટલમાં એટલે બેઠી બેઠી બધી વાત કરે છે, પાછી ચણાંતેથી આદર્શપૂર્વક વાત કરે છે. ત્યારે મેં કહ્યું કે પછી દોશીએ શું છેવટનું જજમેન્ટ શું નક્કી કર્યું? દોશીએ કહ્યું કે 82 વર્ષ જરા વેરી ઓલ્ડ એમ, કે બહુ જૂનું, બહુ વૃદ્ધ કહેવાય, અને અહીંયા હું હમણાં એક પાદરીના લવમાં છું, આ 77 વર્ષના દોશીમાં એમ કહે છે કે હમણાં હું એક પાદરીના, એટલે હમણાં આ ગોઠવાય ત્યાં સુધી મારે પેલું ગોઠવવું. હવે વિચાર કરો ક્યાં ભારત અને ક્યાં અમેરિકા. મને મને મેં કહ્યું કે પેલી દીકરીની આ દોશીમાં આટલી બધી ચિંતા કેમ લાગી? 77 વર્ષના દોશી છે તો એ દોશી માટે આ છોકરીને આટલા બધું કે જે તમે સમજ્યા નહીં. એ દોશી જો પેલા 82 વર્ષના દોષાને કરણે તો એ 82 વર્ષનો દોષો 1 વર્ષ કાઢે કે 2 વર્ષ કાઢે, એટલે પછી બધી મિલકત દોશીની થાય, અને દોશીએ પાછળ 1 વર્ષ 2 વર્ષ કાઢે, એટલે અંતે બધી મિલકત પેલી સામે જે છોકરી રહે છે એ છોકરીની થાય. આ તો બધું લાંબુ ગણિત છે. મેં કહું વાહ, સરસ ગણિત છે, અને ગણિતના અંતે મીંડા સિવાય કશું નથી, મીંડા સિવાય કાંઈ નથી. એટલે આ મુદ્દાને યાદ રાખજો, ધર્મ ગ્રંથ, ધર્મ ચર્ચા એનો અર્થ છે જેમાં ધર્મ, મૂલ્ય અને આદર્શ આ ત્રણ દેવા થતા હોય, માણસ જયારે અહીંથી ઉભો થઈને બહાર નીકળે ત્યારે કંઈક આદર્શ ગ્રહણ કરીને જાય, કંઈક ધર્મની વાત ગ્રહણ, કંઈક વ્યવસ્થાની વાત ગ્રહણ કરીને જાય, કંઈક જીવનના મૂલ્યો ગ્રહણ કરીને જાય, તો એમ સમજવાનું કે આ ધર્મ ગ્રંથ બરાબર પાટા ઉપર ચાલી રહ્યો છે. પણ જો એનાથી ઉલટી વાતો થતી હોય તો એમ સમજવાનું કે આ ધર્મના નામે અધર્મ થઈ રહ્યો છે. જરા હવે મૂળ ભાગવતમાં આવજો, અને ભાગવતમાં આટલી ભૂમિકા મારે તમારા આગળ એટલા માટે કરવી પડી કે રામનું ચરિત્ર છે એ ચરિત્ર ઉપર કોઈ આંગળી ન ઉપાડી શકે. બુદ્ધના ચરિત્ર ઉપર,
મહાવીરના ચરિત્ર ઉપર કે એવા બીજા ઘણા ચરિત્રો છે એના ઉપર કોઈ આંગળી ના ઉપાડી શકે. તમે એને માનો કે ના માનો, ભગવાન માનો કે પુરુષ માનો કે જે માનવું હોય માનો, પણ ઓછામાં ઓછું એટલું તો કહી શકો કે એક સચ્ચરિત્ર વ્યક્તિ હતા એટલું તો તમે કહી શકો. પણ કૃષ્ણના માટે બે બાજુઓ, બે બાજુઓ, અને બે બાજુઓ ઉભી કરનારા આપણે પોતે જ છીએ. આપણી એમાંની એક બાજુ છે એને ઢાંકીની બીજી બાજુને વધારે વધારે ચિત્રાંકન કરીને વધારે ચિત્રિત કરી છે. અને એટલે કૃષ્ણ એ એવું એક વ્યક્તિ નથી કે જેના માટે એમ આંખ મૂકીને કહી શકાય કે એ મહાન સચ્ચરિત્ર વ્યક્તિ, એના ડગલે ડગલે તમે ચાલી શકો એવી વ્યક્તિ, એવું કહી ન શકાય. અને એવું કહી ન શકાય એટલે ઘણા મોટા મોટા શાસ્ત્રીઓ, મોટા મોટા કથાકારો કથામાં એમ બોલતા હોય છે, રામ કરે કરવું પણ કૃષ્ણ કરે ન કરવું, પણ કૃષ્ણ કે એ કરવું, કૃષ્ણ કે એ કરવું. અને આથી વધારે મોટી કોઈ દાળ નથી કૃષ્ણ માટે. આથી વધારે આજે ઘણા લોકો બોલતા હોય છે, તમે શું બોલો છો, તમને ભાન છે, તમે એમ કહી રહ્યા છો કે કૃષ્ણ કે એ કરવું પણ કૃષ્ણ કરે એ ના કરવું. કારણ કે કૃષ્ણ સારા કામ કર્યા જ નથી. એના માટે તો ખાસ આપણે ગોઠવી કાઢેલા શબ્દો છે, એ કપટી છે, એ ધુતારો છે, એ લંપટ છે, એ કામી છે, આ બધા ગોઠવી કાઢેલા શબ્દો છે. અને ભજનોમાં બેને બધા ગાતા હોય છે, સારી રીતે ગાતા હોય છે, તાળીઓ પડી પડીને ગાતા હોય છે, ત્યારે હું કહું તમે આ ગાઓ છો એનો અર્થ તમે સમજો છો, એના ભાવને તમે સમજો છો, કે એ તો જે સમજણ ને બમજણ એને બધું ગાય રાખવાનું. અને પછી પરદેશમાં લોકો ટીકા કરે, પરદેશમાં આપણી આકરામાં આકરી ટીકા કરે કે તમારા ભગવાન આવા હતા, તમારા ભગવાન આવું કરતા હતા, ત્યારે આપણું માથું ઝૂકી જાય કે આ બધું પ્રચાર કરનાર છે કેમ, આવા દ્વંદ્વ ફેલાવનારા છે કેમ. અને મારે તમારા આગળ એવી થોડીક વાતો કરવાની છે, એ એટલા માટે કરવાની છે કે ભાગવતનું રહસ્ય જુદું છે, એનું ઉપરી કલેવર જુદું છે, એનો ઉપરનો આકાર જુદો છે, એના અંદરની સમાધિ ભાષા જુદી છે. અંદરની જો ડોક્યુ નહીં કરો તો તમે કૃષ્ણને કપટી લંપટ જેટલું કહેવાય એટલું બધું કહી શકશો, બધું કહી શકશો, તો તમારા હાથમાં આદર્શની દીવાદાંડી નહીં આવે. રામે એક પત્ની વ્રત રાખ્યું કે તમારી એક દીવાદાંડી છે. દશરથ છે એ દશરથે ત્રણ પત્નીઓ કરી, વિવાહ કરીને કરી, લગ્ન વિધિથી કરી, એ પણ એક આદર્શ કહી શકાય. પણ કૃષ્ણને 16108 પત્નીઓ, અને એમાં 16000 ની તો કોઈ જગ્યાએ ભાગવતમાં વિવાહ થવાની વાત જ નથી આવતી, એ તો બધે છોકરાની માયો જ સાચી. એ કઈ એમના પતિઓ છે, એમની સાસુઓ છે, એમની નણંદો છે, એમને બધા છે. ત્યારે તમારા પાસે કઈ દીવાદાંડી ઉભી રહેશે, તમે એમાંથી શું આદર્શ ઉભો કરશો? બહુ તો એટલું કહેશો કે તો ભગવાન કહેવાય, એ તો ભગવાન કહેવાય. પછી હવે લોકો કે અમે એવા ભગવાન જ છીએ એટલે ભગવાનને એવું કરવાની છૂટ હોય. માણસ થઈએ તો આપણા ઉપર ઉપાધિ આવે ને, વીઆઈપીમાં નામ લખાવી દઈએ એટલે બધા નિયમોથી મુક્ત, એટલે માણસોમાં રહેવા જ કોઈ તૈયાર નથી. ધ્યાન દેજો, વાતને સમજો. અત્યાર સુધી જે લીલાઓ કરવામાં આવી એ લીલાઓના અસુરોના જે રહસ્યો હતા એ રહસ્યો આપણી સમજમાં આવે કે ના આવે, એના આધ્યાત્મિક ભાવ સમજાય કે ન સમજાય, પણ ઓછામાં ઓછા લાંછનપ્રદ નતા, કલંક લગાડનારા નતા. મારે તમારા આગળ જે ચર્ચા કરવાની છે એનું તો એક બહુ વિકૃત પાસું છે. સવારનો કોર જમનાજીનો કિનારો છે અને ગોપીઓ બધી સ્નાન કરવા માટે આવેલી છે, અને સ્નાન કરવા માટે જમનાજીના અંદર ગોપીઓ બધી ઉતરેલી છે, અને કિલ્લોલ કરીને ક્રીડા કરીને 16000 ગોપીઓ એકબીજાને પાણી ઉછાળી રહી છે, નહી રહી છે, સ્નાન કરી રહી છે. એટલા ટાઈમમાં કોણ જાણે ક્યાંથી અચિંતાના આજુબાજુ આમ તેમ ફરતા ફરતા કૃષ્ણ છે ને, કૃષ્ણ આવી ગયા. અને કૃષ્ણ જોયું તો બધાના કપડા પડેલા છે, એને ચૂપચાપ બિલાડીના પગ જેવા પગ મૂકતો મૂકતો ધીરે 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 જઈ, અને પેલી ક્રીડાનો કલ્લોલ છે બધા કપડા ભેગા કર્યા, અને ભેગા કરી અને કદમનું જે વૃક્ષ છે એ કદમના વૃક્ષ ઉપર ચડી ગયા. પેલા રમનારા છે એ રમતો રમતો જયારે આમ નજર ગઈ, હું વંટોડિયો નથી આવ્યો, આંધી નથી આવી, કઈ કપડા ઉડેલા દેખાતા નથી, આપણા કપડા ક્યાં ગયા, કોણ લઈ ગયું કપડા? પછી આમ તેમ બાવળી ભીડભાડ થઈને નજર નાખતા નાખતા કોઈની નજર ઉપર ગઈ,
તો કૃષ્ણ તું તમારા ઘરમાં ફોટો હોય તો જોજો, આમ દાળી ઉપર કપડા પાછળ ગજાની માથા ટીંગાડી રાખેલા, બધા કપડા બધા ટીંગાડી રાખેલા. અને એમણે કહ્યું કે આ તો કૃષ્ણ છે ને, એ આપણા વસ્ત્રોને હરણ કરી ગયા છે. એટલે ત્યાં પાણીમાં જ ગળા સુધી ડૂબેલા રહી અને પ્રાર્થના કરવા લાગ્યા, કૃષ્ણ અમારા વસ્ત્ર આપી દો, અમારા વસ્ત્ર આપી દો. કૃષ્ણ કે ના, એમ વસ્ત્રો આપીએ નહીં, અમે એમ વસ્ત્રો ના, પણ અમારા વસ્ત્રો આપી, એમ ઘણી પ્રાર્થના કરી. ત્યારે કૃષ્ણે કહ્યું, જો વસ્ત્રો તો હું આપું, પણ તમે બધા બહાર આવો, અને બહાર આવો પછી હું તમને વસ્ત્ર આપું. અને બધા બહાર આવ્યા. બહુ બચપણમાં, હું લગભગ 11-12 વર્ષની ઉંમરનો હોઈશ ત્યારે મેં પહેલા ભાગવતની કથા સાંભળેલી. તો પુરાણી આવેલા અને એમણે એટલી લડાવી લડાવીને આ કથા કરેલી, એટલી લડાવી લડાવી, મારા મનની અંદર એટલી જુગુપ્તા થયેલી, એટલી એક સુકાણમાં પકાવી દીધું હોત તો વાત જુદી હતી. કારણ ખૂબ વિસ્તારથી એમણે બધું કરેલું, આમ બે હાથ ઢાંકીને આમ કરીને ફલાણું કરીને બધું. પછી મેં કહ્યું, ભગવાન આવા હતા હશે જે દુનિયાની આબરૂ ઢાંકવાનું કામ કરે છે? ગ્લાનિર ભવતી ભારત યદા યદા હિ ધર્મસ્ય ગ્લાન, જેને દ્રૌપદીના શિર પૂર્યા, દોડીને આવીને દ્રૌપદીની લાજ બચાવી, એમણે આ 16,000 દ્રૌપદીઓની લાજ ખુલ્લી કરાવી. એ કેવી રીતે બની શકે? એ મગજમાં ના ઉતરી શકે. પણ પછી કહ્યું, નહીં એમ નહીં, સૂર્યને નમસ્કાર કરો, માથા ઉપર હાથ લઈ જાઓ અને સૂર્યને નમસ્કાર કરો. અને 16,000 ગોપીઓને માથા ઉપર હાથ લઈ જઈ સૂર્યને નમસ્કાર કર્યા, ત્યારે કૃષ્ણે બધાના વસ્ત્ર આપ્યા. આ વાત તો તમે જાણો છો, એ વાત મારે કોઈ વધારે કહેવાની જરૂર નથી. પણ પ્રશ્ન મોટો એ થાય કે ભાદરણમાં કોઈ છોકરો આવો પરાક્રમ કરે તો તમે એ બધા ભેગા થઈ, આખા ભાદરણના ગામના લોકો ભેગા થઈ અને એમને ભગવાન માનો કે શું માનો, એમની ફૂલમાળાથી પૂજા કરો કે કેવી રીતે એની પૂજા કરો? અને એ એમ છે કે હું કઈ નવું થોડું કરું છું, ભગવાન કરતા હતા એવું મેં કર્યું છે, ભગવાને જે કરેલું એટલે હું એવું કરું છું. નહીં નહીં, આવું ના સમજતા. અને જો આવું સમજી લો તો કાં તો તમે એ વાતને સમજી નથી શક્યા. દુર્ભાગ્યની વાત છે કે એના પાછળનું જે રહસ્ય છે, એના પાછળનું જે હાર્દ છે, એના તરફ તો લોકો ધ્યાન આપતા નથી. અને આવી ફૂલ વાત, ઉપરના છોતરાની વાતને ઘણી વાર પ્રત્યક્ષ તો ઘટાડવાનો પ્રયત્ન કરતા હોય છે. અન્ય પ્રયત્ન પણ બીજી કોઈ જગ્યાએ નહીં, મંદિર જ્યાં ધર્મસ્થાન હોય ત્યાં જ આવા પ્રસંગો, ઘટવાના પ્રસંગો આવતા હોય ત્યારે આપણને એમ આઘાત લાગે કે આ કૃષ્ણનું નથી સ્થાન, આ કંસનું સ્થાન હોવું જોઈએ. આવો એ વાતને સમજવી હોય તો પહેલા એની લૌકિકતાનો નિરાશ સમજવી. લૌકિકતાનો અર્થ શું છે? કે ઘટી જ ન શકે. ત્રણ રીતે વાતને સમજો કે લૌકિક રીતે, વ્યવહારિક રીતે વાત ઘટી શકે એમ છે? નથી ઘટતી. નથી ઘટતી તો એક ગપ્પણ છે એમ માની લો બીજી વાત, પણ ગપ્પણ માનવા માટે તમારું મન તૈયાર ન હોય તો ત્રીજી વાત છે, એનું કંઈક આધ્યાત્મિક રહસ્ય. અને આધ્યાત્મિક રહસ્ય છે એ એનું હાર્દ 16,000 ગોપીઓ. કેમ ભાઈ 16,000 નો આંકડો ક્યાંથી મળતો આવી ગયો? ઓછી નહીં, વધતી નહીં, અને 16,000 નો આંકડો કેમ બરાબર બંધ બેસતો આવી ગયો? વિચાર કરો. બીજી વાત, 16,000 ગોપીઓ જે ગામમાં રહેતી હોય, ગોકુળમાં કે જે ગામમાં, એમના 16,000 પતિઓ રહેતા હશે, એમને બધે એકે તંતમ છોકરા હોય છે, એ બધા રહેતા હશે, એમની સાસુઓ છે, એમના સસરાઓ છે. એટલે તમે સહેજે વિચાર કરી શકો કે જે ગામમાં 16,000 ગોપીઓ રહેતી હશે, એ ગામની અંદર 16,000 એમના પતિઓ એટલે 32,000ની વસ્તી થઈ, અને 32,000 બીજા માણસો થાય. કારણ કે સાસુ સસરા છોકરા આ બધું ભેગા કરો તો 32,000ની બીજી વસ્તી થાય. એટલે ઓછામાં ઓછી 64,000ની વસ્તી તો એ ગામમાં હોવી જ જોઈએ. 64,000 જે ગામમાં 64,000-70,000ની વસ્તી રહેતી હોય ત્યાં સવારના પહેરમાં 16,000 ગોપીઓ નાવા નીકળી પડે, એમાંનું એકે છોકરું સાથે ના થાય, એમાંનું એકે પતિઓ ના હોય, તો એટલું કોઈ બેઠું બહાર ના આવે. કહું તમે નાવા જાઓ છો ત્યારે લાવો, લઈને જમના જળ સ્નાન કરવા આવું, એટલે બેસી ભેગું ના આવે. અને આ 16,000 સ્ત્રીઓ જ માત્ર નાવા જાય, અને નાવા ગઈ તો બરાબર છે, પણ સૂર્યોદય થઈ રહ્યો છે, નમસ્કાર કરાવે છે, અને સૂર્યોદય થતો હોય એક ગામડાની કલ્પના કરો. લોકો ગામડામાં સવારના પ્રભાતના પહોરમાં ભેંસ દાવા નદીએ જાય, ગાય બળદને પીવડાવવા માટે ખેતરે જનારો માણસ, આમ તેમ જતો આવતા માણસ,
બીજી રીતે પણ જતા આવતા માણસો, નદીમાં બીજી રીતે પણ માણસો હોય અંદર, પણ 16,000 ગોપીઓ સિવાય કોઈ કતર કોઈ નથી. જો બીજું કોઈ હોય તો આ કૃષ્ણને રોકે, પોતાનાથી ના રોકી શકાતું હોય તો ગમમાં જઈને બૂમ પાડે, એટલે દોડજો દોડજો દોડજો. આપણી સ્ત્રીઓની આ સજેતી કરે છે તો ગામના બધા લોકો ભેગા થઈ જાય, અને ગામના બધા ભેગા થઈ જાય તો કૃષ્ણની દશા શું થાય તમે વિચાર કરી શકો છો. કારણ 16,000 સિવાય એ જમનાજીના કિનારા ઉપર કોઈ ચકલી ફરકતું નથી, કોઈ ચકલી. આ બધો વાર્તાલાપને આ નમસ્કારમાં તો કલાક નીકળી ગયો હશે, એક ચકલી ફરકતું નથી. હવે બીજી વાત કરું, 16,000 ગોપીઓ, ગામડાના વસ્ત્રો, તમારામાંથી કોઈ કાપડની દુકાન વાળો હોય માણસ તો એને હું કહું છું જરા કેટલા તાકા થાય એનું માપ તમે કાઢજો. 5 વારની સાડી હોય અને 5 વાર બીજા કપડા હોય એટલે એક ગોપીને 10 વાર કપડું હોય ઓછામાં ઓછું. જોકે વ્રજમાં હું રહ્યો છું અને વ્રજમાં મેં ભિક્ષા માંગેલી છે, વ્રજ વૃંદાવનમાં રહી અને મેં ગોપીઓ, આજે ગોપીઓ જે કહેવાય છે, એમના ઘરોમાં જઈ અને મેં ભિક્ષા માંગેલી છે. એટલે મને ખબર છે કે બહુ ઘેરવાળું ત્યારે બધું 5 વાર તો થાય નહીં. પણ આપણે એક સામાન્ય હિસાબ ગણીએ તો 10 વાર કપડું એક ગોપીને તમે સમજો તો 16,000 ને 10 ગુણો તો કેટલું થાય, 1,00,000 ને 60,000 વાર કપડું થયું. 1,00,000 ને 60,000 વાર કપડું કઈ કેટલી ટ્રકમાં ભરાય ત્યારે ભરી શકાય. હવે પેલું છોકરું છે એની ઉંમર 7 વર્ષની છે, કૃષ્ણની ઉંમર 7 વર્ષની બતાવી છે, અને 7 વર્ષની જગ્યાએ એ ખરેખર જુવાન હોય, 2-5 ભેગા થયા હોય તો એ બધા કપડા પેલા ઝાડ ઉપર ચડાવવા હોય તો કેટલા ચેન કંપા લાવવા પડે, કેટલું બધું કરવું પડે, અને આટલું બધું કરતા તો પેલી કોઈ ગુપ્તી એક જ તરફ જોઈને થોડી ક્રીડા કરતી હોય છે. કોઈ વાર અમે એનું નડે એમ પણ થઈ જતું હશે, પણ કોઈની નજર નથી કરતી. એટલે આ કપડા ખરેખર આટલા વજનવાળા કપડા પેલા ઉપર લઈને ચડી ગયા એ તમને એમ લાગે છે ખરેખર આ વાસ્તવિકતા છે? આ કોઈ શક્ય વસ્તુ છે? સાંસારિક રીતે, સામાજિક રીતે, ધાર્મિક રીતે આ તમને શક્ય લાગે છે કે લોકો આવું થવા દે? એ 16,000 નથી, એકની કંઈ નહીં હોય પહેરો. અને એ જો 7 વર્ષનો બાળક હતો તો ગોપીઓના માટે તો પોતાનું બાળક હતું. તો એ બહાર આવીને એમાંથી ખેડૂતની દીકરીઓ બધું હતો ઉપર ચડીને પગ પકડીને એવો પ્રસાદ આપી દે ને ફરી કોઈ વાર બીજી વાર આવું કરે જ નહીં. પણ એ તો બહુ જ નીચે હાથ ધોળી મૂકી છે, અમારા કપડા આપો, અમારા કપડા આપો, અમારા કપડા આપો. ત્યારે આના પાછળ રહસ્ય શું છે? આ વસ્ત્ર હરણ લીલા એનો અર્થ તમે સાચે સાચા વસ્ત્ર હરણ ન સમજી લેતા એના પાછળનું રહસ્ય કંઈક જુદું છે. અને એ રહસ્યને જો સમજવું હોય તો ઉપનિષદમાં આવો, વેદમાં આવો, તો એના રહસ્યને સમજાવશે. પહેલામાં પહેલી વાત તો હું તમને કહું છું કે આ જમુનાજી છે ને, એ જમુનાજી શું છે? મેં ઘણા વૈષ્ણવોને પૂછ્યું કે કૃષ્ણને 8 રાણીઓ, પેલી 16,101 તરફ જવા દો, પણ રૂકમિણી, સત્યભામા, જાંબુવંતી વગેરે વગેરેને ગણીએ તો 8 રાણીઓ, એ 8માં જમુનાજીનું તો નામ આવતું જ નથી. તો જમની મહારાણીથી જે એવું વારંવાર લોકો બોલતા હોય છે તો આ જમની મહારાણી થયા તો કેવી રીતે 9માં રાણી છે ત્યારે એમના સાથે પરણી? બાપજી એ કશું જાણીએ નહીં, પણ અમે તો પેલી બેને તો જમની મહારાણીથી જે એટલે મેં કહ્યું, જમની મહારાણીથી જે મેં કહ્યું એટલે મારી દીકરીએ કહ્યું, મારી વહીએ કહ્યું, જારીજી આમ માથે લઈને જમની મહારાણીથી જે હેડો ભાઈ હેડો હેડો ભેડો એ બધા ભેગા થઈને આનંદ કરવા લાગ્યા. પણ કોઈ વાર એના રહસ્યમાં તો ઉતરો, આ જમનાજી એ મહારાણી થયા તો કેવી રીતે થયા? અને જમનાજીનું જો માત્ર અર્થ પેલી વહેતી નદી જેમ સમજવામાં આવે તો નદીનું પાણી, એક નદીનો પ્રવાહ, એ કોઈ કોઈની પત્ની થઈ શકે ખરો? એ કોઈની સ્ત્રી થઈ શકે ખરો? એ પ્રવાહને જો માત્ર જમનાજી સમજવામાં આવે તો નહીં નહીં, તમે એના ભાવને સમજવાનો પ્રયત્ન ન કર્યો. જમનાજી માટે એક ખાસ વાત છે, યમુના દ્વિતીયા, યમ દ્વિતીયા એટલે બેસતા વર્ષનો બીજો દિવસ, બેસતા વર્ષના બીજા દિવસે જે મથુરામાં જઈ અને જમ દ્વિતીયાના દિવસે એટલે ભાઈ ભાઈબીજના દિવસે ભાઈ અને બેન બંને એક વસ્ત્ર પહેરી અને જો એમાં નાય તો જમરાજાએ કહેલું છે કે હું એ માણસને તેડવા નહીં આવું પણ વિષ્ણુના દૂત એને તેડવા આવશે. એટલે લોકો તમે જુઓ જમના એ ભાઈબીજના દિવસે તો ચોળે ચોળા કઈ ચોળે ચોળા ભેગા થાય, કારણ કે જમરાજ ના આવે તો સારું, જમરાજ ના આવે તો સારું,
મેં કહ્યું ભાઈ હવે જમાનો બદલાયો એટલે પ્રક્રિયા બદલવી જોઈએ, મહાત્મ બદલવું જોઈએ. હવે આપણે એવું મહાત્મ કહેવું જોઈએ કે આ જન્માજીની અંદર જો ભાઈબીજના દ્વારા કોઈ ભાઈ અને બેન આવી રીતે જો ના આવે તો એના ઘરમાં ઇન્કમ ટેક્સ વાળાનો દરોડો ના આવે એવું હવે કહેવું જોઈએ. તો મહાત્મા બદલવું જોઈએ. હવે જમથી લોકો ડરે છે એના કરતા હમણાંથી વધારે ડરે છે. પેલા જમરાજ છે ને એનાથી લોકો હવે બહુ ડરતા નથી. તો કે ઠીક છે હવે દેખા જાયગા. પણ આ જે સાક્ષાત એમના ભાઈઓ છે ને એ એમનાથી લોકો ધ્રુજી ઉઠે છે. તો આ મહાત્મા થોડું બદલાવું જોઈએ. ત્યારે એના પાછળનો ભાવ લોકો એના સમજ્યા. જરા થોડી વાતને સમજજો. યમુનાજી છે ને એ સૂર્યપુત્રી છે, સૂર્યપુત્રી છે તેજો પુરાણામાં જોજો. અને સૂર્યપુત્રી છે એટલે યમ પણ સૂર્યપુત્ર છે. અને સૂર્યનો પુત્ર હોવાના કારણે યમુનાજી અને યમ એ બંને ભાઈ બહેન થયા, બંને ભાઈ બહેન થયા. અને આપણી સંસ્કૃતિમાં બહેનનું માન રાખવાનું હોય એટલે બહેનના ભાઈ હોય કે બહેનના ભણેજા હોય કે ગમે તેવા તોફાની હોય તેવા તેવા હોય પણ મોથાળમાં આવ્યા હોય ને તો લોકો એને સહન કરે. આયા છે ભણે જ્યાં છે બે દાડા રહેશે ભલે એને તોડફોડ કરતો હોય સહન કરી લે. આ દ્રષ્ટિએ એમ કહેવામાં આવ્યું કે યમુનાજીનું સ્નાન કરે ભાઈબીજના દિવસે એનું યમ ના થતા ના પેલા નમામી યમુનામહમ જે અસ્તક છે ને યમુના અસ્તક છે ને એમાં છેવટમાં લખ્યું ના યાતી યમ યાતના યમની યાતના એને ના ભોગવવી પડે. લખનારે તો બહુ લખ્યું પણ એના પાછળ શું રહસ્ય છે એને સમજવા જાણવા કોઈ પ્રયત્ન ન કર્યો. લોકો માત્ર ચીપેલું બોલ્યા જ કરે છે, બોલ્યા જ કરે છે, બોલ્યા જ કરે છે. હવે મૂળ વાત કહીશ એના પહેલા આટલી વાત યાદ રાખજો કે યમુનાજી છે એ સૂર્યપુત્રી છે. અને સૂર્યપુત્રી છે ત્યારે ઉપર જે પેલા આકાશમાં સૂર્ય છે એની દીકરી છે કે એમાંથી નીકળેલી દીકરી. તો સૂર્યના પાસે પત્ની ખોરી કાઢવા પડશે કે સૂર્યની વહીનું નામ શું છે. વહી પછી એટલે જ ગ્રહણ કેમ અટકશે તો એ સૂર્યના બાપને ખોરવો પડશે. જો તમે એને માણસ માની લો તો, જો એને આપણા જેવી જે પરંપરા માની લો તો. નહીં નહીં આવા એના પાછળનો ભાવ નથી. એ ભાવને સમજવા માટે તમારે થોડી વાતને વિસ્તારથી સમજવી પડશે. શાસ્ત્રની અંદર વેદની છે 1,00,000 રૂપિયાઓ છે, જોકે આજે એટલી ઉપલબ્ધ નથી. મૂળમાં 1,00,000 રૂપિયા અને 1,00,000 રૂપિયાઓના 3 ભાગ છે, 3 ભેદ છે. 80,000, 16,000 અને 4,000. 80,000 જે રૂપિયાઓ છે એ કર્મકાંડની છે. સ્વાહા ઇદમ ઇન્દ્રાય સ્વાહા, ઇદમ ન મમ ઇદમ વિષ્ણવે સ્વાહા, ઇદમ ન મમ. 80,000 જે રૂપિયાઓ છે એ કર્મકાંડ સંબંધી છે. 16,000 જે રૂપિયાઓ છે એ ભક્તિથી સંબંધિત છે, ઉપાસના કાંડથી સંબંધિત છે. અને 4,000 જે રૂપિયાઓ છે એ જ્ઞાનથી, આત્મજ્ઞાન બ્રહ્મજ્ઞાનથી સંબંધિત છે. એટલે 80, 16 અને 4 આ 3 ભેદ થયા. એમાં 80 વાળી જે રૂપિયાઓ છે એ મહાન જ છે. આ 16,000 વાળી જે રૂપિયાઓ છે એ જમુનાજીનું પ્રતીક છે. એટલે હું તમને એના કારણો આપું છું કે 16,000 તેની જે 4,000 જે જ્ઞાનકાંડ બ્રહ્મ જ્ઞાનની જે રૂપિયાઓ છે એ ગંગાજીનું રૂપ થયું. આ 3 રૂપ થયા. અને 3 રૂપ થયા એટલે પહેલા જે ઉદગમ સ્થાનમાંથી નીકળેલા જે યમુનાજી છે એ કર્મની નદી છે, એ કર્મ નદી છે. સૂર્ય કર્મનો પ્રેરક છે, સૂર્ય છે એ કર્મનો પ્રેરક છે. એટલે આપણે લોકોને કહ્યું છે જુઓ આ દાડો આટલે ચડ્યો છે હવે ક્યાં સુધી ઉઠશો, ઉઠો ઉઠો ઉઠો. પણ સાંજે રાત્રે આપણે કોઈને એમ નથી કહેતા કે જુઓ દાડો તો 4મો આથમી ગયો છે હવે ક્યાં સુધી ઊંઘશો, ઉઠો ઉઠો ઉઠો. હવે એવું કોઈ નથી કહેતા. રાત્રિ એ નિદ્રાનું પ્રતીક છે, ઊંઘનું પ્રતીક છે, નિવૃત્તિનું પ્રતીક છે. જયારે સૂર્ય છે એ પ્રવૃત્તિનો પ્રેરક છે, પ્રવૃત્તિનું પ્રતીક છે. એટલે સૂર્ય કર્મનો પ્રેરક છે. સૂર્યોદય થાય એટલે લોકો ઉઠીને ખેડૂત ખેતરે જાય. રાત રહે જ્યાં રહે પાછલી છટ છટ ઘડી, સાંજે પુરુષને સુઈ ન રહેવું. યોગિયા હોય એને યોગ સંભાળવા, ભોગિયા હોય એને ભોગ ત્યજવા. બધું નરસિંહ મહેતાએ તો ઘણી વાતો લખી દીધી. એમ સૂર્ય છે કર્મની પ્રેરણા આપે છે અને કર્મની પ્રેરણા આપે છે એટલે આ
जमुना जी थे ये कर्म प्रेरक नदी थी इसलिए सूर्य पुत्री थी। यम थे यमराज थे ये कर्म ना लेखा जोखा राखे सूर्य प्रेरणा आती अने यमराजे ना लेखा जोखा राख्या एटले यमराज थे ये सूर्य ना पुत्र थया एटले यमुना अने यमराज आ बन्ने बन्ने मा यम यम विदु यम हो यम यमुना बन्ने एक रूप थया बन्ने बहने भाई बहन बे थया कारण के बन्ने सूर्य थी संबंधित है एटले पण ये कर्म नदी छे स्वाहा 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 सवार की सांस सुधी ही उम्याज करो त्रिफल उम्याज करो ये आखी प्रक्रिया क्या सुधी चालते जहां सुधी गोकुर ना आवे त्या सुधी जहां सुधी व्रज ना आवे त्या सुधी अने व्रज आवे एटले व्रज आवे एटले ये जो 16,000 गोपीओ छे एना वस्त्रो हरण करी लो एटले एक जे ऋचाओ छे ए पछी शुद्ध थई गई ऋचाओ शुद्ध थई गई एटले आसक्ति ना वस्त्रो वासना ना वस्त्रो नु हरण करी एक एक ऋचा छे ब्राह्मण जारे कोई पण कार्य करावे खाली सत्यनारायण नी कथा करावे तो तमने संकल्प करावे धर्म अर्थ ज्ञान मोक्ष पुरुषार्थ चतुष्टय प्राप्ति अर्थम आ माटे आ फलाण कर्म महम करीशे आ फलाणा माटे आ घरमां वास्तु करवू होय तो रुद्धि सिद्धि फलाणी फलाणू फलाणू सुख संपत्ति प्राप्ति अर्थम कर्म करीशे जाने पण कोई संकल्प थाय कर्मकांड नो त्यारे एनो कोई वासना होय कोई आशा होय अपेक्षा होय इच्छा होय अने ए बधुं ज्यां होय त्यां सुधी 80,000 ऋचा पण ए ऋचाओना उपरनुं जे वासनानो पडळ छे एने योग भाषामां समाधि भाषामां वस्त्रनी रूपमां आपी ए ऋचाओ परथी हवे वस्त्र खेंची लेवामां आवे हवे ए ऋचाओ शुद्ध थई गई हवे भगवानने सूर्यने ज्ञानने नमस्कार करे छे अमारे कंई जोईतुं नथी पहेला घणुं जोईतुं हतुं જુદન ભગવાનને હરણ કરી નાખે ભગવાનની તો બહુ બહુ બલિહારી છે જો આ ભગવાને ઓફિસ ખોલી હોત અને પ્રત્યેક વ્યક્તિને આવવાની છૂટ હતી હોત મુલાકાત કરવા માટેની તો લોકો એમને જમતા ના દો આત્મહત્યા કરવી પડે એટલે હદ સુધી એમને લોકો હેરાન કરી નાખત તમને જો ખબર હોત તો ગુલઝારીલાલ નંદા જયારે મિનિસ્ટર હતા ને ત્યારે ગૃહમંત્રી થયેલા અને એમણે 7 વારમાં 1 વાર લોકો માટે રાખેલો હવે સાથે સાથની પણ 1 વારના અમુક ટાઈમ લોકો માટે રાખેલો ખુલ્લી સભા જેને જે આવીને કહેવું હોય એ કહી શકે અને 2-4 વાર લાઈન પછી બંધ કરી દેવી જોઈએ એવા લોકો કંટાળું લાવી નાખે ત્રાસ 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 કરી નાખે મહારાજ 8 દિવસથી મારી ભેંસ ખોવાની છે અને મળતી નથી ને ફોજદાર સાહેબ પૈસા ખાઈને બેઠા છે અને કઈ કામ થતું નથી અને હવે આવું તે સાંભળવું તે કેટલું સાંભળવું કે ભાઈ આ બંધ કરો આ નહીં થઈ શકે આવી રીતે કામ નહીં થઈ શકે એટલે 80,000 એનો અર્થ એ થયો સમાજની અંદર પ્રજાની અંદર 80% જે ભાગ છે એ પેલી 80,000 ઋચાઓ વાળો છે જો આટલું આપો તો આટલું કરીએ ના આપો તો કઈ નહીં અમારે તમારે હનુમાનજીની પાસે ગયો ભક્ત અને હનુમાનજીની પાસે ગઈ અને ખૂબ અગરબત્તીઓ કરી દીવા કર્યા તેલ સિંદૂર ચડાવ્યું અને ગડગડો થઈને કંઠે આમ ગડગડો થઈ અને ગદગદ થઈને કહેવા લાગ્યો હે મારા નાથ સંકટ મોચન એમના નામે પાછા એવા રાખેલા તમે સંકટ મોચન છો હે પ્રભુ બહુ દેવામાં ડૂબી ગયો છું દીકરીઓ મોટી થઈ ગઈ છે આબરૂ જવાનો પ્રસંગ છે મહારાજ ગમે એમ કરજો પ્રભુ પણ આટલી વાર આ 2 કરોડ વાળી લોટરી છે મને લગાવી આપજો મારા પ્રભુ આ 2 કરોડ વાળી લોટરી લગાવી આપજો અગરબત્તી આમાં ફેરવ્યા પાછો આમાં ફેરવ્યા અગરબત્તીઓ આમાં અગરબત્તીઓ કરે અને જો પ્રભુ મારી લોટરી જો લાગી તો પ્રભુ હું તમને 1,000 રૂપિયો ને તેલ સિંદૂર ને નારગેર ચડાવી એટલે પેલા હનુમાનજી છે ને એ હનુમાનજીની વાચા થઈ અને હનુમાનજી કહ્યું હે મારા ભક્ત હે મારા અનન્ય ભક્ત હે મારા ખાસ ભક્ત તારી વાત મેં ખૂબ હૃદયથી સાંભળી અને મેં નિર્ણય કર્યો છે કે 2 લાખની લોટરીની ટિકિટ મારે જ લેવી તને લગાડી આપે એના કરતા ટિકિટ મારે જ ખરીદવી અને મારી જો એ ટિકિટ લાગે તો સ્પેશિયલ રાજકોટથી આખી ટ્રેનની પેલા તેલના ડબ્બાની સ્પેશિયલ ટ્રેન મંગાવીને મારે તારા 1,000 રૂપિયાની જરૂર જ ના પડે
તમે હજાર વાર કહો, ગમે તો ગમે એટલી વાર કહો, પણ લોકો એટલે લોકો, અમારો જીવ થઈ જાય, અમારો જીવ થઈ જાય. અને જાણે પણ શું કહ્યું, હું તો ઘણી વાર લોકોને ચોખતું કહું, ભાઈ અમારા પાસે કઈ નથી, કશું નથી, ભગવાનના નામ સિવાય કશું નથી. ના મહારાજ, અમને બધું ખબર છે, તો અમે બધું જ જાણીએ છીએ, બધું જ જાણીએ છીએ. એક વાર સાંજના ટાઈમે એક ભાઈ મોટર લઈને આવ્યા, ચાર પાંચ માણસો બેઠેલા, અને મને કહે, બસ બાપજી બીજું કઈ, અરે મેં તો સાંજ પડી ગઈ, હવે તો જમતો, હવે તો ઘેર જાઓ ને, શાંતિથી બેસવા દો. કે ના બાપજી, વધારે નહીં ટાઈમ લઈએ. આ ભાઈના માથા ઉપર હાથ મૂકો જરા, મેં તો કેમ, પણ શું કારણ છે? કે ના બાપજી, એટલું કરો બસ, બીજું કઈ નહીં, આટલું કરો. મેં તું છે શું કહેતો છો? કાલે એમ કે આણંદમાં એક પેઢી ખોલવાની છે, આણંદમાં એક આ ભાઈના નામે પેઢી ખોલવાની છે. અને બાપજી એ હાથ મૂકો કે એક વર્ષમાં તો બેડો પાર થઈ જાય એવો હાથ મૂક્યો.